ગીર સોમનાથના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે બજરંગ દળના કાર્યકરો દ્વારા બટુક ભોજન સત્સંગ પ્રાચી તીર્થ ખાતે યોજવામાં આવ્યું હતું. પ્રાચી તીર્થ ખાતે પહોંચી પૂનમના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આસપાસના ગામડાના બાળકોએ બોડી સંખ્યામાં હાજર રહી પ્રસાદી લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બજરંગ દળના ભીખુભાઈ બજરંગી, પ્રાચી તીર્થના તીર્થ ગોર રાજુભાઈ જોશી, હનુમાન મંદિરના પૂજારી જયદીપભાઈ જોશી, રાજુભાઈ કાનાબાર, રાજેન્દ્રભાઈ ગોસ્વામી, ધવલભાઈ ગોસ્વામી તથા પ્રાચી તીર્થના યુવાનો બજરંગ દળના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી હતી. જોશી છે, છેલ્લા 5 વર્ષથી અમે હનુમાન મંદિરે પૂજારી અને પૂજાની ફરજ બજાવું છું. છેલ્લા પહેલાં મારા પપ્પા પાસે આ મંદિર હતું અને છેલ્લા 6 વર્ષથી હું પણ આ મંદિરની પૂજા કરું છું અને 6 થી 7 વર્ષથી હું પણ જઉં છું. અહીંયા બટુક ભોજનનું ભવ્ય આયોજન કરે છે. પ્રાચી સમાજના આજુબાજુના બધા યુવા ગ્રુપો છે એ હનુમાન મંદિરના દરપૂર્ણમે બટુક ભોજન કરાવે છે અને ભવ્ય આયોજન કરાય છે. જય શ્રીરામ. સિયારામ, મારું નામ ભીખુભાઈ બજરંગી. આજે પોતી પૂનમ નિમિત્તે તત્કાલ હનુમાનજી મહારાજના મંદિરે આજે ભવ્ય બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ આ દર પૂનમે સેવા આપે છે અને થઈ છે.